જગતના અંદર કહેવાય નામ રૂપોને, આ જગતરૂપ બનવું અને જગતની અંદર રહેલા આવા નામ રૂપોથી એ જ લીલા કરી રહ્યો છે. તો યહ ક્રીડતી યો જગત ભૂત્વા ક્રીડતી, તો આ લીલા તો જાગતિક લીલા છે એની, આ જાગતિક લીલા છે. એમાં આપણે બધાએ છીએ, આપણે લીલા એ જ ભગવાન બધા આ રૂપ ધારણ કર્યા છે. આ બધાએ આપણા બધાએ જો ભગવાને ધારણ કરેલા બધા રૂપ છે, આપણે પણ બધાયો. એટલે પણ એ જાગતિક રૂપ છે કે જ્યાં આનંદાન સ્થિરોહિત થયેલો છે, સત પ્રકટ છે, ચિદાનંદ તિરોહિત થયેલો છે, એ જડ છે. બધા જાગતિક લીલામાં જે જડ પદાર્થ છે ત્યાં ચિદાનંદનો તિરોભાવ છે, ત્યાં સદંશ પ્રકટ થયેલો છે. સદ અને ચિત્ત પ્રગટ થયેલા છે, આનંદ તિરોહિત થઈ ગયો છે. એ બધા આપણે બધા પ્રાણી જે સજીવન થયેલા છે, બધા સજીવ પ્રાણીઓ જેની અંદર આવી ભગવાનની ચિદંશ પ્રકટ છે, પણ આનંદાંશ તિરોહિત થયેલો છે. તો આ બધા જ રૂપે એ જ થયેલો છે. કીડી મકોડા હાથી જે કાંઈ પણ બધું છે કાંઈ, એ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એ જગત ભૂત્વા ક્રીડતી. આ એનો અનંત આનંદ છે, આનો પાર નથી. કેટલા પશુ પક્ષી, કેટલી એની જાતો, કેટલા પ્રકારના મનુષ્ય, એના કેટલા પ્રકારના તુંડે તુંડે મતિ ભિન્નના અલગ અલગ પ્રકારનો સ્વભાવ. આ બીબુ બધાનું અલગ અલગ, પાછું કોઈ પછી એક સરખું મેળ ના ખાય કે કેટલા ભગવાન બીબા બને. અનંત અનંત વાત કરે કે કેટલા, 5, 10, 20, 25,000, 50,000, 1,00,000, 2,00,000, નહીં અનંત બધાના બીબા અલગ અલગ પ્રકારના બનેલા, આંખ નાક મોઢું કાન નાક બધે અલગ. તો આ જાગતિક લીલા પણ આવી છે કે જેનો કોઈ પાર નથી એવું ભગવાને પ્રગટ કરેલો. એ એટલે જ કહેવાય છે કે આનંદાદેવ ખલુ ઈમાની ભૂતાની જાયંતે આનંદે ને જાતાની જીવંતે. આનંદ અનંત થઈ જાય આનંદ. આમ વધતો વધતો હોય આપણે કહીએ ઓહો આનો કોઈ પાર નથી, એ જ આનંદ. ત્યારે આનંદમય છે ભગવાન, તો આનંદ છે. આનંદમાંથી બધું પ્રગટ થયું છે, એટલે આનંદતા તો દેખાય. ખૂબ આગળ વધો એટલે બધા આનંદતા આવશે અંત. કે કોઈ જડ પદાર્થોનો પણ કોઈ પાર નહીં, સોનું ચાંદી હીરા માણેક આ ઝવેરાત આ વસ્તુ આ એનો કોઈ પાર, માટીથી લઈને કોઈ ઝવેરાત સુધીની કોઈ જળ પદાર્થોનો પણ કોઈ એનું કોઈ ગણના નહીં. એટલા જળ પદાર્થો, એટલા સજીવ આ ચેતન પ્રાણીઓ એ બ્રહ્મ લીલા કરી રહ્યો છે એના જાગતિક રૂપથી. એ જગત ભૂત્વા ક્રીડતી છે આ બધું. આ જો જગત ભૂત્વા ક્રીડતી, જગતનો અર્થ છે આ ખાલી દેખાતું એટલું જ જગત નહીં, જગતનો અર્થ છે ખાલી તણખલાથી લઈને અને વિરાટ બ્રહ્માંડ, બ્રહ્માંડ અભિમાની જે નારાયણ છે ત્યાં સુધી બધું એ જગત રૂપ છે. વિરાટ રૂપ સુધી 14 લોક બ્રહ્માંડ એવા એ બધા જ એના જાગતિક રૂપ છે. એક તૃણથી લઈને એક બ્રહ્માંડ પર્યંત કોટી બ્રહ્માંડો એ બધા એના જાગતિક લીલાના રૂપ છે. તો આ છે યો જગત ભૂત્વા ક્રીડતી, જગત બનીને પણ એ જ લીલા કરી રહ્યો છે. અને યતો જગત ક્રીડતી, યતો જગત ક્રીડતી એટલે માયિક લીલા, એક માયિક સૃષ્ટિ છે. ભગવાન એ માયાની એ સૃષ્ટિ છે. કેવી સૃષ્ટિ? સ્વપ્ન સૃષ્ટિ, ભ્રમ, આ બધું ભગવાન ત્યાં અધિષ્ઠાન રૂપે બ્રહ્મ છે પણ ત્યાં મિથ્યા પદાર્થ દેખાઈ રહ્યો છે. જેમ કે છીપ હોય તો એમાં પ્રકાશ પડે ચાંદી જેવું લાગે, ચાંદી જેવું લાગે છે તો એમાં અધિષ્ઠાન બ્રહ્મ છે, પણ ભ્રમ તો થયો કઈ, ભ્રમ થાય માયિક છે. સ્વપ્નમાં આપણને કેટલું દેખાય, હું ચક્રવર્તી રાજા છું, નામ છું, તેમ છું, આપણને સ્વપ્નમાં ખાય, સપનામાં રોવાય મને, હસવાય મને. તો ત્યારે એકદમ સદનો અનુભવ થાય છે, મિથ્યા છે વાત, ચાલો સાવ મિથ્યા વાત, ક્યાંને ક્યાંની વાત, ક્યાંનો અનુભવ થઈ જાય, સ્વપ્નમાં શું શું પણ થાય કાંઈ નક્કી નહીં. તો સ્વપ્નમાં કેટલા અનુભવ થઈ જાય આપણને ખબર ન પડે. તો સ્વપ્નની અંદર જે સૃષ્ટિ, સ્વપ્ન સૃષ્ટિ, ભ્રમ, આ બધું માયિક ભગવાનની આ એક આપણે એક સૃષ્ટિ છે. તો આ યો યતો જગત ક્રીડતી, ત્યાં બ્રહ્મ અધિષ્ઠાન રૂપ છે, એટલે કે એના ઉપર આ લીલા છે. જેમ કે જાદુગર, જાદુગરે વિદ્યા બધી બતાવી રહ્યો છે પણ એ હોય જાદુગર આ રાખી રહ્યો છે પણ આમાંથી ભ્રમ આપણને થઈ જાય છે, આમ કરીને આમ પૈસા આમ કાઢવા, પૈસાનો ઢગલો થવા માંડે. પણ હકીકતમાં એ સાચા પૈસા હોય કે શું હોય પણ કંઈક ભ્રમ ઉત્પન્ન કરે છે. એટલા બધા જો પૈસા પ્રગટ કરી શકતો હોય ને તો જાદુગરના ખેલ શું કામ કરે, એ આખો દી આમ ન કર્યા કરે ઘરે બેઠો બેઠો. તો કંઈક ભ્રમ તો કરાવી રહ્યો છે ને, પણ એ જાદુગર એ સત્ય છે, ઓલો પદાર્થ પણ સત્ય છે, પણ અહીંયા પૈસા જે પ્રગટ થાય એમાં કંઈક ભ્રમ થાય છે આપણને.
જાદુગર સાચો જ છે, ટેબલ વેબલ જે કઈ વસ્તુ છે એ પણ સાચી જ છે, પણ પછી ભ્રમ શું છે કે ખાલી આમ કરે જાય પૈસા ઢગલો થયા કરે, પૈસા ઢગલો થાય. હા, આપણે આ તો કેવી સરસ વિદ્યા કે આ વિદ્યા શીખવી છે. વિદ્યા કાંઈ નથી, કઈક એવી ચાલાકી છે, કઈક ભ્રમ એવો ઉત્પન્ન આપણે કરી શકે છે એ આપણને નથી આવડતું, પણ હકીકતમાં જો આમ કરી શકતો હોય પૈસા ઉત્પન્ન, તો ઘરે બેઠા બેઠા એ ખેલ કરવાની બિચારો શું કામ ત્રણ ત્રણ કલાક હેરાન થાય, અને 50 રૂપિયાની ટિકિટ રાખે ને 100 રૂપિયાની ટિકિટ રાખે, એવું કરવાની જરૂર શું, ઘરે બેઠા બેઠા આમ કરે ને. એ વૈષ્ણવને પણ આ સમજાતું નથી. ગોસ્વામી બાલકને એમ કે આ ભાત લગાવો તિજોરી ભરાઈ જાય, તો હવે એ પોતાની તિજોરી શું કામ હાથ ન લગાડી દે. તો વૈષ્ણવને એવી ભ્રમણા છે, આશીર્વાદ દઈ દો મારો આ ધંધો ચાલશે, આશીર્વાદ દઈ દો તો તિજોરી ભરાઈ જશે, દ્રષ્ટિ કર તિજોરી ભરાઈ જાય. હવે એવી દ્રષ્ટિ કરતા હોત તો એની તિજોરી પેલા કરી લીધી હોત, તો એને પણ આ બધું આવેલી ધંધો કરવાની જરૂર નહીં, મનોરથી ગોતવાની માથાકૂટ નહીં, દ્રષ્ટિ જ કરી લે ને ખાલી તિજોરીમાં. ક્યાંક ભ્રમ ઉત્પન્ન થાય છે, કોઈને ભ્રમ તો બધાને થાય છે. તો ભગવાન એ પણ એની ભગવાનની લીલા છે, માઇક રૂપથી પણ ભગવાન લીલા કરે છે. એ લીલા તો પાછી બધું એનું છેલ્લે અંત તો બધું અહીંયા જ થાય, બધું એમાં જ જાય. તો આ ત્રણ પ્રકારથી ભગવાન, કોઈ લીલા હોય તો કંઈક જાગતિક હોઈ શકે, કારણ કે છે લીલા છે, જોયો કોઈ લીલા છે તો એ લીલા જાગતિક છે, લીલા સાચી પણ જાગતિક. ભગવાન જગત ભૂતવા, યો જગત ભૂતવા ક્રીડતી, એ લીલા છે. આટલું મારું કહેવાનું રહી જતું હતું કાલે, એ આજે મેં સ્પષ્ટતા કરી દીધી. હવે આગળ આપણે ભગવાન ભગવલ લીલા, દસ લીલા, શ્રી કૃષ્ણમ પરમાનંદમ દસ લીલા યુતમ સદા સર્વ ભક્ત સમુદ્ધારે એ વિસ્ફુરંતમ વયમ નુમા. ભગવાન દસ પ્રકારથી લીલા કરે છે, એ ભગવલ લીલા છે. ઉત્પત્તિની લીલા, સર્ગ અને વિસર્ગથી ઉત્પત્તિની લીલા છે. ભગવાનનું કર્મ એ લીલા, હકીકતમાં તો ઉત્પત્તિ સ્થિતિ રૂપ જે કર્મ છે એ ભગવાનની લીલા છે. આપણે કર્મ કહેશું તો જ્ઞાન થશે, ભગવાનનું કાર્ય તો જ્ઞાન થાય કે આ ભગવાનનું કાર્ય છે, જ્ઞાન થાય, પણ એમાંથી જે સ્નેહ થવો જોઈએ નહીં થાય, પણ લીલા માનશો તો ઓહો કેવી સુંદર લીલા છે, એની ઉત્પત્તિની સ્થિતિની લય, ત્યારે એમાંથી સ્નેહ ભક્તિ પ્રગટ થાય છે, સ્નેહ ઓ ભક્તિ. તો ઉત્પત્તિના બે પ્રકાર થયા, બે લીલા, આમ ત્રણ વસ્તુ ત્રણના દસ થયા. ત્રણ લીલા જે છે, ઉત્પત્તિ સ્થિતિ અને લય, ત્રણમાંથી દસ કેવી રીતે થયા? ઉત્પત્તિ બે પ્રકારથી, લય બે પ્રકારથી, મુક્તિ અને આશ્રય વચ્ચે સ્થિતિની અંદર છ પ્રકારથી સ્થિતિ લીલા છે. તો સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુ કથા, નિરોધ, અને એમાં પણ આ સ્થિતિ લીલામાં ચરમ સ્થાન છે નિરોધ. છ છે એટલે ષડવિધ ઐશ્વર્ય યુક્ત ભગવાન છે, એટલે આ ભગવલ લીલા છે. ષડવિધ ઐશ્વર્ય વાળી, ઐશ્વર્ય, વીર, યશ, સ્ત્રી, જ્ઞાન અને વૈરાગ્ય, છ ધર્મ જેની અંદર અનંત રહેલા છે, આ છ એ પછી અનંત છે, અનંત ઐશ્વર્ય, અનંત વીર. તો એ અનંત દરેક છ એ છ ધર્મ પાછા અનંત છે. આમ ઘણા લખે છે ને, અનંત શ્રી વિભૂષિત આચાર્ય વર, અનંત શ્રી વિભૂષિત. એ અનંત શ્રી વિભૂષિત બીજા કોઈ નથી, અનંત શ્રી વિભૂષિત તો કેવલ ભગવાન છે, અનંત શ્રી વિભૂષિત. એક શ્રી લગાડું હું તો, શ્રીનો પણ એક શ્લોક છે કે શ્રી કેટલા કેને લગાડવા, એમ એમાં ગુરુ અને ઈશ્વર એની માટે શ્રી છ લગાડવાની શાસ્ત્રમાં રીત છે કે શ્રી છ. જો મિત્રને પણ કંઈક શ્રી લાગે છે, બે શ્રી છે કંઈક મિત્રને લાગે છે, એવું કંઈક શ્લોક છે, તો બે શ્રી લગાડવા, એક શ્રી પછી બે શ્રી. પછી નોકર માટે કંઈક છે, ત્રણ કે ચાર શ્રી, નોકરને પણ સંબોધન કરવું તો શ્રી 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 કરવું પડે. કેટલી આપણી પદ્ધતિ છે શાસ્ત્ર, આપણે કે નોકરને પણ માનપૂર્વક એને કંઈક શ્રી 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 એમ, ત્રણ કે ચાર કંઈક નોકરને લાય, દુશ્મનને ચાર, દુશ્મનને આપણે એમ કહે છે શ્રી 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 ફલાણા ભાઈ, એટલે ઓલા એમ કે હો મને બહુ માન આપ્યો, ભાઈ દુશ્મન ચાર વખત શ્રી લે દુશ્મન. એમ ગુરુ અને એક્ઝેક્ટ મને આ શ્લોક અત્યારે બરાબર સ્ફુરિત થતો નથી, પણ આમાં દરેક માટે અલગ અલગ શ્રી લગાડવાની પદ્ધતિ છે. એમાં ગુરુ માટે શ્રી છ લગાડવું, તમે ગુરુ કોઈને માનતા હો તો શ્રી છ, ઈશ્વરને શ્રી છ, તો શ્રી છ લગાડવાની પદ્ધતિ હતી. પછી હવે શ્રી છ ઓછા લાગે તો કોઈ બાર લગાડ્યા હશે, શ્રી બાર, આપણે ઓલા છ છે તો આપણું ડબલ
ડબલ ઐશ્વર્ય વાળા છે તો બાર લગાડે, એમ વધતા વધતા કોઈ 108 લગાડી દીધું. 108 નું કોઈ મહત્વ નથી. ગોસ્વામી શ્રી 108 શ્રી 108, પછી તો જેટલા લગાવે તો મફત જ છે. દલા તરવાડીની જેમ એ વીણા લઉં બેચાર લ્યો ને ભાઈ 10-12, આપણે શ્રી લગાડવા છે તો 108 શ્રી. ઓલા કે 108 તો ઓછા લાગે, વધારે 108 લગાડવા માંડ્યા. તો ગાદીપતિ, અમે તો ઊંચા ગાદીપતિ મોટા, તો 1008 શ્રી ગોસ્વામી શ્રી 1008 શ્રી 1008. પણ 1008 થી વધારે લગાડતા મેં હજી જોયા નથી, એટલે હવે હું કહી શકું ને 10008 વાળા, 1008 વાળા, તો એમ થઈ શકે. પણ હકીકતમાં શ્રી 6 થી વધારે લગાડવાની પદ્ધતિ નથી. 108 નું કઈ મહત્વ નથી, પણ ચાલે છે. ચાલો લગાડે નહીં, ખબર નથી 108 શું કામ લગાડ્યું. 108 શેનું લાગ્યું? એક ભાઈએ મને પૂછ્યું, મને કેટલા બાળકને પૂછ્યું, કોઈ જવાબ નથી થયા. 108 શું કામ? એ છે જ નહીં, એને ખબર નથી. એટલે 108 ની એની ખબર ન હોય, છતાં લાગતું હોય છે. પછી ઘણા ક્યાંક આવતો બધા શ્રી લગાડ શું ચર્ચા ચર્ચી કરે, 1008 લગાડે તો બીજો 10,000 લગાડે, 10,000 લગાડે તો બીજો 108 લગાડે. તો પછી એનો રસ્તો કહેટો કે હવે એમ જ કરી નાખો, અનંત શ્રી વિભૂષિત. હવે એનો કોઈ અંત જ નહીં શ્રીનો. અનંત શ્રી વિભૂષિત આચાર્ય વર, ગમે અનંત શ્રી, અનંત ઐશ્વર્યશાલી, અનંત. એટલે ઘણા વિચાર કરતા શું ભાવ હશે, શું ભાવ હશે. મેં ભાવ કઈ નથી, ભાવ ઈજ છે કે આ બધું ગરબડ ખોટો છે. બધા એમ થાય કે શું રહસ્ય હશે, કોઈ 1008, કોઈ 108, કોઈ અનંત શ્રી વિભૂષિત, બધા કઈક ગુઢ ભાવ હશે. દરેક આપણને જોવાની ટેવ પડી ગઈ છે કે આમાં કઈક ગુઢ ભાવ છે. શું ભાવ છે? મેં ભાવ એ છે કે આ બધું ગીરા ધરણ કે જે સાવ ગડબડ ગોટો છે, ગડબડ ગોટો ને ભગવાન મોટો. એ બધું આમનામ રહે તો ગડબડ ગોટો ફાયદો કરે, બાકી ખુલી જાય તો વાત પૂરી થઈ ગઈ. બંધી મુઠી લાખ કી, ખુલે તો ખાક કી. તો આ બંધી મુઠી આમ અમારે બધાથી છે, ચાલે છે. અને આનંદથી ચાલી જાય છે ગાડી બધાની. તો ગુઢ ભાવ આ છે, ગુઢ કહી દીધો. હવે આનાથી ગુઢ ભાવ પૂછતા ને, મૂળ આખો ગુઢમાં ગુઢ ભાવ મેં કહી દીધો, બધું રહસ્યાત્મક તત્વ કહી દીધું કે આમાં કઈ ગુઢતા છે નહીં. આ ખુલે તો ખાક કે બુંદી મોટી લાગ. તો અનંત શ્રી વિભૂષિત ના બધું જે છે એ પણ ભગવાન છે. અનંત શ્રી વિભૂષિત શ્રીઓ હિ પરમાકાષ્ઠા સેવકાશ તાદૃશા યદી, સેવક જો એના જેવા હોય ને એ શ્રી ગુણ છે. તો અનંત સેવકો એવા હોય કે તમારા જેવા જ ઐશ્વર્યવાન. એ તો ગુસાઈજી મહાપ્રભુના સેવક હતા. જીવનદાસ જેમ કે છે કે મેઘને કે જે રોકાઈ જા, વરસાદ વરસતો નહીં, તો મહાપ્રભુના સેવક ગુસાઈજીના સેવકમાં પણ સામર્થ્ય હતું. મેઘને કે રોકાઈ જાય, રોકાઈ ગયા. પ્રભુદાસ જલોટા, પ્રભુદાસ જલોટા દૈક આ દાનના દિવસો, આ દાનનો પ્રકાર. મહાપ્રભુ તો દાન એકાદશી છે, દાનના દિવસો છે. દહીં ક્યાંકથી મળે તો ઠાકોરજીને ભોગ ધરીએ. પ્રભુદાસ જલોટા કે લઈ આવું. દહીં લેવા ગયા તો એક ગ્વાલની એને કીધું કે દહીં આપો. તો કે દહીંના શું કિંમત આપીશ, શું માન બોલો, શું તમારે આની કિંમત શું? આપણે માલ લઈએ પૂછીએ કે દહીંનું શું આપવાનું. તો કે શું તમે મુક્તિ આપવાનું હતું? પછી ગ્વાલની એમ કીધું કે આ દહીંની કે મુક્તિ આપીશ કે આપી જાઓ, લખ્યો તો લખી દઉં કે મુક્તિ આપી. અને વિમાન આવ્યું ઉપરથી, એ ગ્વાલિનીનો દેહ છૂટો, વિમાન આવ્યું અને મુક્તિ થઈ, ભગવાનના ધામમાં ગઈ. મહાપ્રભુજીને વાત કરી કે આવું થયું, દહીં એને કીધું કે મુક્તિ આપો, તું કાંઈ મુક્તિ આપવાનો છો? દહીંને બદલે મેં આપી દીધી. તો મહાપ્રભુજી કહ્યું, ઠાકુરજી આવું દહીં કેટલી કિંમત છે? ઠાકુરજી એક સામગ્રી, એવા ઠાકુરજીની સેવાને ગૌણ બનાવવી કેમ મન માને આપો? થોડુંક દહીં અરોગ્યા ઠાકુરજી ગોવર્ધન ધરણ, એ દહીંના બદલામાં આટલી તુચ્છ વસ્તુ આપી, મુક્તિ આટલી તુચ્છ વસ્તુ આપી, ભક્તિ કેમ ના આપી? તો પ્રભુદાસ જલોટાએ કીધું કે એ માંગત તો એ આપી દે, ભક્તિ જ આપી જાઓ. એટલું સામર્થ્ય છે મહાપ્રભુજી, જેટલું સામર્થ્ય એના સેવકોમાં, પ્રભુદાસ જલોટામાં, એનું અનંત શ્રી વિભૂષિત કહેવાય. આ તો હાવ સેવક મૂર્ખોની ફોજ લઈને ફરતા હોય, કોઈને કઈ ખબર ન પડે. સેવકા સ્તાદૃશા યદી, અનંત શ્રી કે ના શ્રી દેખાય ગઈ, શ્રી આ દેખાય રહી કે આવો હારે ફરે છે, કઈ ખબર પડતી નથી. લ્યો પૂછી લ્યો, કઈ ખબર પડે? તમે શાસ્ત્રજ્ઞ સાચા, પણ તમારા સેવકો હારે ફરે છે, કઈ શીખવાડ્યું તમે કઈ?
એને કઈ ખબર પડતી નથી. એ ખબર પડે તો પછી એ સાવધાન સાવધાન કરતા બંધ થઈ જાય, ઘર સેવા કરવા માંડે. તો અલા સાવધાન સાવધાન સાવધાન, તો પછી ઘરે સેવા કરવા માંડે જો ખબર પડી જાય. તો સેવ આનંદશ્રી ના કહેવાય, આનંદશ્રી તો એ કહેવાય કે તમારા સેવકો પણ તમારા જેટલા જ સામર્થ્યવાન તમારા સેવકો હોય, એ તમારી શોભા છે. મહાપ્રભુજીના સેવકો પ્રભુદાસ જલોટા ભક્તિ આપવાનું સામર્થ્ય ધરાવે છે, કે ભક્તિ માંગે તો એ આપી દે, પણ એને મુક્તિ માંગે એટલે મુક્તિ આપી દીધી. તો અને પાછું પ્રમાણ થયું કે એને બોયલાઈ થયું, પાછું એ ગ્વાલની ને વિમાન બેસીને ભગવાન લોકમાં પ્રાપ્ત થઈ. એટલે સેવકા સાધ સાયદી. અને બીજી વાત કહું, સાવ શુદ્ર છીપા, વિષ્ણુદાસ છીપા મહાપ્રભુ સેવ, શુદ્ર બ્રાહ્મણ પણ નહીં, અને મહાપ્રભુજીના ગુસાઈજીના દ્વારપાલ તરીકે સેવા આપતા, ટહેલ કરતા પરિચર્યા. આ ટહેલ કરવા વાળા પરિચર્યા કરવા વાળા ને એમાં ક્લાસ ફોર કહેવાય ને, આ તો બાર બેસના ક્લાસ ફોર અધિકારી બોલે પટાવાળા ને એની ક્લાસ ફોર માં પગી જેને કહેવાય, બાર ઉભનારા દરવાન. ગુસાઈજી વિચાર કરવા માંડ્યા કે પંડિતો કેમ આવતા નથી, પેલા તો બહુ પંડિતો આવતા, શાસ્ત્રાર્થ થતો, માયાવાદીઓ આવતા, ખૂબ પ્રશ્નોત્તરી થતી, વાદ વિવાદ થતો, હમણાં કોઈ આવતું નથી. પછી વૈષ્ણવ પૂછ્યું કે વિષ્ણુદાસ છીપા નીચેથી જ બધાને નિરુત્તર કરી દે છે, નીચે શાસ્ત્ર ચર્ચા નીચે ચાલે છે. શુદ્ર દ્વારપાલ માયાવાદી પંડિતોને નિરુત્તર ત્યાંથી જ કરી દેતા, ત્યાંથી જ એને શાસ્ત્રાર્થ પૂછો, પેલા મને પૂછો, ચાલો હું જવાબ આપી દઉં. અને ત્યાંથી જવાબ મને બધા મળી જતો, ઓલાને બીક લાગી જતી કે આ જો ક્લાસ ફોર અધિકારી બાર બેસનાર, જો પગી કે દરવાન, જો આટલી શાસ્ત્ર ચર્ચાનો ગંભીર વિષયની ચર્ચા જો કરતો હોય તો ગુરુ કેવા હશે, એટલે ત્યાં જવું જ નથી. તો એને કહેવાય અનંત શ્રી વિભૂષિત, કે એના શુદ્ર સેવકો પણ એટલા તૈયાર હતા તો કેટલું ભાઈ ભણ્યા હતા. એમને નથી કે કૃપા થઈ ગઈ ખાલી, બધા કે કૃપા કરો સીધી, એવી કૃપા કેવી રીતે ભણ્યા, ગુસાઈજી એને ભણાવ્યા, મહાપ્રભુજી ગુસાઈજી પાસે ભણ્યા, એટલું અધ્યયન એમણે કહેલું છે, અને મહાપ્રભુજીના સંગમાં રહેવાથી એટલું જ્ઞાન પણ એમને થયું છે. તો શાસ્ત્ર ચર્ચા કરીને નિરુત્તર કરી દે. ને અત્યારે પરિસ્થિતિ એવી છે કે વૈષ્ણવ થોડો જાણકાર કે સુબોધનીજી ને ભાષ્ય ને જો ભણેલો હોય તે ગુસ્વામી બાલક કહેતા હતા કે ખાલી બહાર હોલમાં બેસેલો જોઈ જાઉં તો કે સીધો હું બહારના દરવાજેથી બીજે નીકળી જાઉં, પધરામણીમાં ક્યાંક બહાર નીકળી જાઉં, એ હોલમાં એ દિવસે તો અવાય જ નહીં. કંઈક ખજાનો લઈને આવ્યો હોય, બ્રહ્મસૂત્ર ભાષ્ય પૂછે ને આ પૂછે ને, આપણે બધે કંઈ જોયું ન હોય, અને ચનપસ કરવા આવે તો ચનપસે દેવા બહાર જવાય નહીં, અને કોઈ ગોસ્વામી બાળકો સાથે જો વેર કરવું હોય ને તો એને ભટકાડી દેવાય, અહીંયા પધારો બહુ સારી સેવા થશે. તો ત્યાં જાય એટલે ખબર પડે તો ભાષ્યમાંથી એને પ્રવેશ છે, સુબોધનીજીમાં પ્રવેશ છે, ક્યાંને ક્યાંથી પ્રશ્ન કાઢે. એટલે એક બાલક એમ કહેતા હતા કે આમ જોઈ જાઉં તો અપ્રશ્નમાંથી બહાર જ ન નીકળું, કે અપ્રશ્નમાં બિરાજ હોય. તો એટલે વૈષ્ણવ ખાલી તો દૈન્ય ભાવથી વૈષ્ણવ તો કંઈ બીજું નથી કરવાના, પ્રશ્ન પૂછે કદાચ, અને જો વૈષ્ણવ થોડોક તૈયાર હોય તો બીક લાગી જાય છે. તો માયાવાદીઓને શાસ્ત્રાર્થ કરવા કોઈ આવી જાય તો શું હાલત થાય. તો ઓલા તો નીચેના એમનો ખાલી દરવાન પણ માયાવાદીઓને પરાસ્ત કરી દેતા, એને કહેવાય શ્રી. એ સેવકા તાદૃશા યદિ, એ શાસ્ત્ર ચર્ચા કરતા ઓલાને એમ થતું કે ભાઈ ગુરુ પાસે જવાનું કંઈ કામ ને, બધા પ્રશ્ન જવાબ તો મળી ગયા, પણ અહીંથી મળી ગયા તો હવે ઉપર જવાનું શું થાય, વધારે ફજેથી થશે ને કામ. તો આ મહાપ્રભુજી ગુસાઈજીની પરંપરા છે કે સેવકા તાદૃશા યદિ. અને પ્રશ્ન પૂછતા તો ગુસાઈજી મહાપ્રભુજીનો કેટલો સુંદર ઉત્તર આપતા, બધાને સમજાવતા, એ પણ જોવાની ખૂબી છે. કે ગુસાઈજી એકવાર રાતના ચાચા હરિવંશજી બધા રાતના અધ્યયન કરતા હતા, એમાં ગુસાઈજી પોઢી ગયા પછી એના સેવકો અધ્યયન કરતા હતા, ઘણા લોકો સાથે બેસીને ચર્ચા કરતા. એમાં શ્રી ગુસાઈજી બહાર પધાર્યા હાથમાં કરવો, અને બહાર આપ લઘુશંકા માટે બહાર પધાર્યા તો જોયું ચાચાજી, ચાચાજી કે મારે પ્રશ્ન છે. આપડે રાતને એક તો ઉઠીને જ બહાર ગયા તો પ્રશ્ન હજી ઉભો એવો પ્રશ્ન હોય, શિબિર કરીને અહીંથી જાય રાતના સુતા હોય માંડ, પછી રાતના કે હજી આ મારો પ્રશ્ન બાકી છે. તો આપણે તો ક્યાંક હવે કાલે રાખજો ભાઈ, અત્યારે નહીં. ગુસાઈજી ત્યાં ને ત્યાં ઉભા ઉભા ચાચાજી સાથે એ પ્રશ્નોની ચર્ચા કરી, ત્યાં ને ત્યાં એમને હાથમાં કરવો રાખીને બહાર ઉભા રહ્યા. ચાચાજી પૂછી લીધું કે પરિશ્રમ કરાયો, આપણે કહીએ વાવાનો પરિશ્રમ ન કહેવાય, અત્યારે પરિશ્રમ અપાય. ચાચાજી પૂછ્યું કે આ પ્રશ્ન અત્યારે આવ્યો છે ને, અત્યારે આ પ્રશ્ન થયો છે, બોલો.
એટલે શ્રી ગુસાઈનજી સવારો સવાર સુધી એનો જવાબ જ આપતા રહ્યા, સવારો સવાર સુધી આપ ત્યાં ત્યાં ઉભા રહ્યા, હાથમાં કરવો લઈને સીધા અપ્રસમાં બધા રહ્યા. મંગળાનો સમય થઈ ગયો, સીધા સ્નાન કરીને અપ્રસમ બધા. તો આ અધ્યયન અધ્યાપનની પદ્ધતિ અને ભગવત ચર્ચાની પદ્ધતિ મહાપુરુષના ગુસાઈનજીના વખતમાં ગુસાઈનજીને પરિશ્રમ લાગ્યો નથી, ગુસાઈનજી ના નથી પાડી. અને જ્ઞાની ઉભાવ ચર્ચા કરતા રહે, સવાર થઈ ગઈ, સવાર થઈ ગઈ, સીધા અપ્રસમાં બધા રહ્યા. તો આ દિવ્ય વારસો છે આ સંપ્રદાયનો, કે જે આપણે આ બધું વાર્તામાં જ છે, પણ વાર્તામાં આ બધું જોતા નથી આપણે, કે ગુસાઈજી મહાપુરુષના સેવકો પાછળથી પણ એટલી ભગવત ચર્ચાઓ કરતા અને એમાં થાક કે એવોને સમય લાગતો, અને પ્રશ્ન હોય તો ગુસાઈજી પધારે, હાલો આ તો બહુ સરસ થયું, પ્રશ્ન ઉપસ્થિત થયો આપણી ચર્ચામાં, ત્યાં ગુસાઈજી પધાર્યા. શ્રી મહાપ્રભુજી તો સેવકા સાધુ સાહેબ આ કેમ તૈયાર થયા બધા મહાપ્રભુજી ગુસાઈજી પાસે? એ એક બેને મને એ જ કીધું ને કે ચાચા હરિવંશજી દામોદરદાસજી રસમાં છકેલા રહેતા, ઈ ગ્રંથ અમને બતાવો તો અમે કરીએ. એવું કઈ ગ્રંથ બતાવો કે રસમાં છકેલા રહે? મેં કીધું આ જ છે બધું, લ્યો ષોડશ ગ્રંથો, ઈ ગ્રંથ ઈ જ હતા, એ આ જ છે. તો એ નહીં કે એવા રસમય ગ્રંથો કે છકેલા રહેતા, એ કંઈક બીજું હશે. મેં કીધું એમાં આમાં જ હતું બધું. તો મહાપ્રભુજી નો ક્રમ એવો હતો કે છેલ્લે રાતના ભગવત વાર્તા કથા એ થઈ જાય, પછી આ પોડવા પધારતા, પછી પાછું એક બે કલાક વહી જાય, પછી પાછું આપ રાઉન્ડમાં નીકળતા મહાપ્રભુજી. રાતના મોડેકથી બધું થઈ જાય, સમાપન થઈ ગયું, કથા સારે સાથે રહેવાવાળા પરિચર્યા કરવાવાળા વર્ગ પણ બધા સુઈ ગયા હોય, મહાપ્રભુજી મોડેકથી રાતના મોડી રાત્રે રાઉન્ડમાં નીકળતા. કેટલી કાળજી રાખતા હતા કે અત્યારે પાછળથી મારી સામે તો બધા બહુ ભગવતી જ બધા બની ગયા, પાછળથી શું કરતા હોય કેમ ખબર પડે. સામે આવે તો સર્પ પણ દરમાં જાય તો સીધો થઈ જાય, ગમે એવો સર્પ હોય દરમાં તો સીધો થઈને જ જાય, બાકી આમ આડોળો ન જાય, એ બહાર નીકળે પછી આડોળો થાય. એટલે બાળકોની સામે તો સાષ્ટાંગ કરતા હોય ને, નમન નમન મેં ફેરે બહુત ન મેં નાદા, તો બહુ નમન આ અંતે ભગવત ચર્ચા બધું પાછળથી શું કરતા હોય કેમ ખબર પડે. તો મહાપ્રભુજી એટલી કાળજી રાખતા કે આ લોકો પાછળથી શું કરે છે, તો પાછા જ રાઉન્ડમાં પધારતા. તો કેટલાક લોકો વેણુકી જુગલકી આદિ જે કથા થઈ છે એનો ઉગાહન કરતા હોય, પોથીના પોથી લઈને બેઠા હોય, સાથે મળીને કોઈ ભગવત ચર્ચા કીર્તન કરતા હોય, અને કોઈ સેવામાં એટલા તલ્લીન છે કે નિંદર આવી ગઈ છે, ઝોકા ખાય છે, પણ હાથ એ પાન જે છે એ સુકાઈ ન જાય એટલા માટે, પાનને બગડી ન જાય એટલા માટે પાનને હાથમાં પંખો ચાલુ છે, સેવા વ્યસન એવું કે નિંદર આવી ગઈ છે તો એ સેવા ચાલુ છે. મહાપુરુષને સંતોષ થતો કે સેવા કથાની જે પ્રણાલીથી વિરુદ્ધ કાંઈ સેવકો ક્યાંય જતા, કોઈ બીજું કર્મમાં લાગેલા નથી, એટલી કાળજી રાખતા કે પાછળથી શું થાય છે પણ રાઉન્ડ લગાવતા અને જોતા કે કોઈ શું કરી રહ્યા છે. તો કોઈ સેવા આ રીતે કરી રહ્યું છે, કોઈ કથા કરી રહ્યું છે, તો બધા સાથે મળીને કોઈ કીર્તન કરી રહ્યું છે. તો મહાપ્રભુજીને સંતોષ થતો કે આ બધા સેવા કથાથી વિમુખ થયા, બીજી કોઈ પ્રવૃત્તિમાં લાગ્યા નથી, કોઈ લૌકિક ચર્ચા વગેરેમાં મગ્ન થયા નથી, આટલી કાળજી રાખતા હતા. આટલા બધા સેવકા સ્તાદૃશાયતી, સેવકા સ્તાદૃશાયતી. તો આ પ્રકાર હતો કે એને શ્રી અનંત શ્રી શ્રી ગુણ કહેવાય. તો ભગવાનની અંદર જે છ પ્રકારના આ બધા જે ગુણો છે, ઐશ્વર્ય વૈર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય, એ બધા જ અનંત છે. એ છ ગુણ છે ભગવાનના, ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય. એટલે અહીં સ્થિતિ લીલા પણ છ પ્રકારથી છે, એટલે કુલ 10 લીલા થઈ. પહેલી લીલા, હવે આ 10 લીલાઓનો ક્રમ શું છે, તો એના માટે શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે એનો ક્રમ કેવી રીતે એકબીજાને સાંકળે છે એ આપણે જોઈએ. અશરીરસ્ય વિષ્ણોઃ પુરુષ શરીર સ્વીકારઃ સર્ગ, પુરુષાદ બ્રહ્માદિનામ ઉત્પત્તિ વિસર્ગ. સર્ગ, ભગવાનનું પુરુષ રૂપ સ્વીકાર કરવું એ સર્ગ છે. સર્ગનો અર્થ છે ભગવાન સૃષ્ટિના કારણરૂપ તત્વની ઉત્પત્તિ. સૃષ્ટિના જે કારણરૂપ તત્વ છે, પંચમહાભૂત તન માત્રાઓ મન બુદ્ધિ, એની ઉત્પત્તિ ગુણના વૈષમ્યને કારણે, રજોગુણ વાળા રજોગુણથી વૈષમ્ય થયું અને વૈષમ્યથી આ
સૃષ્ટિના કારણભૂત તત્વોની જે ઉત્પત્તિ એ સર્ગ. એટલે અશરીરસ્ય વિષ્ણોઃ પુરુષસ્વરીર સ્વીકારઃ એ સર્ગ છે. પુરુષાદ બ્રહ્માદિનામ ઉત્પત્તિ વિસર્ગ, સર્ગ પછી વિસર્ગ, એ પુરુષોમાંથી બ્રહ્માજી વગેરે દેવતાઓ એ પ્રકટ થવા એ વિસર્ગ છે. સર્ગ વિસર્ગ, સર્ગ વિસર્ગ પછી આવે છે સ્થાન. ઉત્પન્ના નામ તત્તદ મર્યાદયા પાલનમ સ્થાનમ, જે ઉત્પન્ન થયેલા છે એની એની મર્યાદાઓમાં એને સ્થાન આપવું એ ભગવાનની સ્થાન લીલા. પછી આવે છે સ્થાન લીલા પછી કે ભગવાન જેને સ્થાન આપેલું છે એ સ્થિત થયેલા છે. સ્થિતાનામ અભિવૃદ્ધિ પોષણમ, સ્થિતાનામ અભિવૃદ્ધિ પોષણમ, જે સ્થિત થયેલા છે એનું પાછું વિકાસ અભિવૃદ્ધિ એ ભગવાનની પોષણ લીલા છે. પુષ્ટિ કાલાદિ બાધકા એ પોષણ. પુષ્ટાનામ આચાર ઉતિ, જે પોષણથી પુષ્ટ થયેલા છે એનો જે આચાર એ ઉતિ. અને તત્રાપી સદાચારો મન્વંતર, એમાં પણ પાછો સદાચાર જે છે એ મન્વંતર. તત્રાપી વિષ્ણુ ભક્તિ ઈશાનુ કથા, એમાં પણ જે વિષ્ણુની જે ભક્તિ સદાચારમાં પાછી ભક્તિ વિષ્ણુની ભક્તિ ઈશાનુ કથા. અને ભક્તાનામ પ્રપંચ ભાવો નિરોધ, ભક્તની પ્રપંચની વિસ્મૃતિ થઈ જવી, દૃઢ ભગુદા શક્તિથી પ્રપંચની વિસ્મૃતિ થઈ જવી, ભક્તાનામ પ્રપંચ ભાવો નિરોધ, અને નિષ્પ્રપંચાનામ સ્વરૂપ લાભો મુક્તિ. નિષ્પ્રપંચાનામ સ્વરૂપ લાભો મુક્તિ, જેનો પ્રપંચ દૂર થઈ ગયો છે એવાને પોતાના સ્વરૂપમાં સ્થિતિ એ મુક્તિ. અને મુક્તાનામ બ્રહ્મ સ્વરૂપેણ અવસ્થાનમ આશ્રય, જે મુક્ત થયેલા છે એનું બ્રહ્મરૂપમાં પાછું અવસ્થાન, પાછા બ્રહ્મરૂપમાં એને સ્થાપિત થઈ જવું, લય થઈને બધું બ્રહ્મરૂપમાં એ સ્થાપિત થઈ જવું એ આશ્રય. આ દસે દસ પ્રકારની જે લીલા છે એ કોની લીલા છે? કૃષ્ણની લીલા છે. એ દસ પ્રકારથી લીલા કરે છે. એટલે ભાગવત આખું ભગવદ્ લીલાનો સાગર છે. શ્રી ભાગવત પ્રતિપદ મનિવર ભાવાંશુ ભૂષતા મૂર્તિ શિવલ્લભાભિધાન સ્તનોતુ નિજદાસસ્ય સૌભાગ્યમ. ભાગવતમાં દશમ સ્કંદ નહીં, ખાલી રાસલીલા નહીં, ખાલી કૃષ્ણલીલા નહીં, પણ આખું ભાગવત કૃષ્ણલીલા છે. અને ભાગવત પ્રતિપદ મનિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ, મહાપ્રભુજી ભાગવતના પ્રતિપદ ના જે ઉત્તમ મણિ જે છે, ભાગવતના પદોરૂપી જે મણિ છે અને એના જે ભાવરૂપ જે કિરણો છે એનાથી ભૂષિત છે. ભાવાંશુ ભૂષિતા એ ભાગવતની આ એ ભાવાંશુ ભૂષિતા મૂર્તિ છે શ્રી મહાપ્રભુજી. તો આખું ભાગવત જે છે એ ભગવદ્ લીલા છે. પરમાત્મા લીલામાંથી આ દસ લીલા આવી, એ દસ લીલા પછી કઈ છે? એ ભગવાનની લીલા છે. ઓલી પરમાત્માની લીલા ઉપદ્રષ્ટા અનુબંધતા ભરતા ભોગતા, આ ભગવદ્ લીલા છે. દસ પ્રકારથી થઈ રહી છે. હવે દસ પ્રકારથી લીલા ભગવદ લીલા પાછી જોવાની ખૂબી, મહાપ્રભુજી એમ કહે છે કે ભગવાન કૃષ્ણે દસ લીલા કરી છે ને, પણ આ સૃષ્ટિના કણ કણમાં દસ લીલા થઈ રહી છે. ચાલો, સૃષ્ટિના કણ કણની અંદર ભગવાનની આ દસ લીલા થઈ રહી છે. આ લીલા એવી કેવી દિવ્ય લીલા છે ભગવાનની, કે ખાલી એક જગ્યાએ થઈ ગઈ એવું નહીં, કોઈ ઇતિહાસમાં થઈ ગઈ એવી નથી, કે ઐતિહાસિક કથા નથી આ, પણ સૃષ્ટિના કણ કણની અંદર આ દસ લીલા ચાલુ થઈ રહી. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર હે એ ઈશાનુ કથા નિરોધ મુક્તિ નાશે, એ કણ કણમાં ચાલી રહી છે આ લીલા. આપણી અંદર પણ આ દસ લીલા ચાલુ છે કણ કણમાં. મહાપ્રભુજી કહે છે હું તો બધે આ દસ લીલા દેખાઈ રહી છે, બીજાને દેખાતી હોય કે ન દેખાતી, મહાપ્રભુજી કહે છે મને તો બધું જ લીલામય સૃષ્ટિ દેખાઈ રહી છે. એટલે મહાપ્રભુજી કહે છે કોઈ ચિંતા ઉદ્વેગ એ બધું શું કામ કરવું જોઈએ, કાંઈ તથૈવ તસ્ય લીલેતી મત્વા, બધી એની લીલા તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ તજે, બધી એની લીલા ચાલી રહી છે. તો મહાપ્રભુજી કહે છે કણ કણમાં દસ લીલાઓ ચાલી રહી છે, બધે જ સૃષ્ટિમાં દસ લીલા ચાલી રહી છે, આપણી અંદર પણ દસ લીલા ચાલી રહી છે, સર્વત્ર દસ લીલા ચાલી રહી છે ભગવાનની. એ મહાપ્રભુજીને ઉદર્શન થઈ રહ્યું છે, થઈ રહ્યું છે દસ લીલા. દસે પ્રકારથી ઉત્પત્તિ થવી,
સૃષ્ટિના કારણરૂપ તત્વોની પહેલા જે ઉત્પત્તિ થાય છે એ સ્વર્ગ છે. પછી બ્રહ્માજી વગેરેની જે સૃષ્ટિ ઉત્પન્ન થયેલી છે, 33 પ્રકારના દેવતાઓ વગેરેની, તો એ બધાની એ વિસર્ગ લીલા છે. પછી સ્થાન છે, સ્થાન જે છે ભગવાનનો સર્વ દેશ કાળમાં સર્વ ભગવાનમાં ભગવાનનો સર્વત્ર વિજય એ સ્થિતિ છે. બધું જ ભગવાનને આધી, બધાને ક્યાં સ્થાનમાં કઈ રીતે કઈ મર્યાદામાં એનું પાલન કરવું એ કરનારો સ્થિતિ, એ લીલા કરનારો પાછો બધે એક જ લીલાલાલ ગોવર્ધન ધરકી ઉત્પન્ન થયેલા છે અને એની મર્યાદાઓમાં સ્થાપિત કરવું, જળને ચેતનને દરેકને તેની તેની મર્યાદાઓમાં સ્થાપિત કરવું. મર્યાદામાં બધા સ્થાપિત થયેલા છે, ઉત્પન્ન બધા એક ફૂલની સુગંધ જુદી બીજી ફૂલની સુગંધ જુદી. ઉત્પન્ન થયેલા જે પદાર્થો છે, ગુલાબ છે આ કમલ છે, ગુલાબ ગુલાબની મર્યાદામાં સ્થાપિત થયેલો, કમલ કમલની મર્યાદામાં સ્થાપિત થયેલો, આની સુગંધ જુદી આની સુગંધ જુદી, આનો સ્વભાવ જુદો આનો સ્વભાવ જુદો, મનુષ્ય દેવ ગંધર્વ એ યક્ષ બધાની જે સૃષ્ટિ છે બધાની તદ્દન મર્યાદા, એ બધાને ઉત્પન્ન થયેલાઓની એની મર્યાદાઓમાં એને પાલન કરવું, એની મર્યાદાઓમાં પાલન કરવાની એ જે લીલા છે સ્થાન લીલા છે. હવે ભગવાનનો અનુગ્રહ કોઈ આવા બધા જે જીવો છે જે સ્થિત થયેલા છે, સીતાનામ અભિવૃદ્ધિ પોષણમ ભગવાન એની ઉપર, કાલ વગેરેને પણ ભગવાનની જે પોષણ જેના ઉપર હોય તો કાલ કર્મ સ્વભાવ પણ એને બાધક કરી શકતું નથી. પુષ્ટિ લીલા છે ભગવાનની. હા, આ રીતે પુષ્ટિ લીલા કરશો તો ભગવાનની અંદર કોઈ દોષ આવશે કે ભગવાન આને પુષ્ટિ કરે આને નથી કરતા, તો પાછું એનું કારણ બતાવે, એ પણ એક લીલામાંથી બતાવે કે ભગવાન પુષ્ટિ કરે છે નથી કરતા, તો ભગવાનમાં પણ આવો દોષ આવી શકે, તો કે નહીં આ બધું કેના કારણે થાય છે, કર્મને કારણે વાસના થાય છે, એ વાસના સદ અસદ વાસનાને કારણે કોઈ સારા ને ખરાબ, તો ભગવાન ઉપર દોષારોપણ ન થાય તો એનું પાછું કાઉન્ટર જે કેમ કોઈ એક દવા આપે કે એનાથી એસિડિટી થાય, ભલે આની સાથે લાગુ પડતું નથી છતાં પણ કાઉન્ટર એને બેલેન્સ કરવાની પદ્ધતિ કેમ છે કે ભાઈ આ દવા લેશો રોગ મટે, પણ એનાથી એસિડિટી થાય તો પછી એન્ટાસિડ પાછું બીજું લખી દે ડૉક્ટર કે તરત જ એસિડિટી થાય એની માટે તરત એસિડિટી ન થાય એટલે બીજી દવા એક ભેગી રાખે. આમાં પણ પોષણ કર્યું ભગવાન ઉપર દોષ આવે કે ભગવાન કોકના ઉપર પોષણ કરે કોઈ ના કરે તો નહીં, એ બધું વાસના અસદ વાસના સદવાસના ઉતિ પુષ્ટાનામ આચાર ઉતિ. અને એમાં પણ સદાચાર જે છે એ મન્વંતર, સદાચાર એ મન્વંતર, અને સદાચારી હોય એ ભક્ત સદાચાર વાળો હોય, એમાંથી પાછા ભક્તો જે છે સદાચારીમાં પણ જે ભક્ત છે વિષ્ણુ ભક્ત, એ ભક્તિ જે વિષ્ણુ ભક્તિ જે છે એ ઈશાનુ કથા, અને ભક્ત છે એ ભગવાનમાં નિરુદ્ધ થઈ જાય, એની પ્રપંચ વિસ્તૃત થઈ જાય, એવો ભગવાનની અંદર નિરુદ્ધ થાય તો એ નિરોધ લીલા છે ભગવાનની. આ નિરોધ શું કામ કરે છે ભક્તનો, કે એને પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરવામાં, અન્યથા સ્વરૂપનો ત્યાગ અને પોતાના સ્વરૂપમાં સ્થિતિ, અન્યથા રૂપનો ત્યાગ અને સ્વસ્વરૂપમાં સ્થિતિ. આપણે આવે છે ને દેહ છોડી કે નિત્ય લીલા કુ પ્રાપ્ત ભય, અન્યથા રૂપનો ત્યાગ અને પોતાના સ્વરૂપમાં સ્થિતિ એ આપણે આવે છે મુક્તિ. અને જેટલા પણ મુક્ત છે બધા એનો બધા આ બધી લીલાઓનો આશ્રય આધાર, આ બધી લીલાનો આધાર પાછો આશ્રય, સર્વ લીલાઓ એના આધારે થઈ રહી છે, તો એ સર્વનો આધાર પાછો જે છે એ જ છે કૃષ્ણ. આને કહેવાય છે આ ભગવદ લીલા છે, દસ લીલા યુતમ સદા, આ ભગવદ લીલા. હવે આવે છે આપણે જે જેની ઇંતજાર કરીએ છીએ કૃષ્ણ લીલા. આ બધી લીલા ક્રમશઃ જાણી હોય તો કૃષ્ણ લીલા સમજાશે, નકર કૃષ્ણ લીલામાં પછી કંઈક બીજું જ લાગશે ને કંઈક નાટક બીજું ભૂતાશે. આ ભગવદ લીલા આ 10 પ્રકારની લીલા એ ભગવદ લીલા છે. હવે ભગવદ લીલાની અંદર પણ હવે શ્રીકૃષ્ણ લીલા, શ્રીકૃષ્ણ લીલા. કૃષ્ણ એટલે કોણ? સએવ પરમ કાષ્ઠાપન્ન કદાચિત જગત ઉદ્ધારાર્થમ અખંડ પૂર્ણ એવો પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇતિ ઉચ્યતે સદાનંદ કૃષિભૂર વાચકો શબ્દોનાશ્ચ નિર્વૃત્તિ વાચક તયોરેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. સદાનંદ રૂપ જે કૃષ્ણ છે, પરમ તત્વ છે, જેને આપણે બ્રહ્મ કીધો, જેને પરમાત્મા કીધો, જેને ભગવાન કીધો એ શ્રી કૃષ્ણ. હવે એવું ને કે કૃષ્ણ કહેતા પહેલા આને ખબર પડે, એની બધી આ ડિગ્રી લગાવવી પડે ને આગળ, અનંત શ્રી વિભૂષિત ને ન્યાય વેદાંત વ્યાકરણ આચાર આપણે બધા ડિગ્રીઓ લગાડતા હોય છે આગળ બધી, કે પદ વાક્ય પ્રમાણ પારાવાર શુદ્ધાદ્વૈત સહસ્ત્રાંશુ કઈક પણ આગળ આગળ ડિગ્રીઓ લાગે, સંબોધનની આગળ બધી ડિગ્રીઓ લાગે, તો એમ ડિગ્રીઓ લગાડે તો આ કૃષ્ણ કોણ છે એટલું સમજાય જાય તો સમજવું પડે કે આપણે જેને બ્રહ્મલીલામાં જેને બ્રહ્મ કહ્યો
પરમાત્મા રૂપે જેનું વર્ણન કર્યું, પરમાત્મા રૂપે જેને ભગવાન આ દસ લીલા થી યુક્ત જે ભગવાન છે ભગવદ લીલામાં, એ શ્રી ભક્તોના ઉદ્ધારાર્થ જયારે પ્રકટ થાય.